મિત્રો નમસ્કાર. અત્યારે અહીંયા જો વાડીએ બેઠો છું, સાંજનો સમય છે, દિયાથમાનો સમય છે. બે દી પહેલાંનો એક વિડીયો મેં મૂક્યો હતો, એક વડલાનો પડી ગયેલ વડલાનો, કે વૃક્ષ આપણને મહેસૂસ કરે છે, પ્રકૃતિ આપણને મહેસૂસ કરે છે. એ બાબતે એક ઉદાહરણ હું અહીંયા પણ એવું બતાવવા માગું છું. અહીંયા હમણાં વાવાઝોડું આવ્યું ભયંકર, એમાં ઘણું બધું પડ્યું, ઘણું બધી નુકસાની થઈ. પણ વાવાઝોડામાં એક વસ્તુ જોવા જેવી હતી, કોઈ ઉપર વૃક્ષ પડ્યું હોય અને વૃક્ષની ડાળ નીચે દટાઈ ગયો હોય, વૃક્ષથી નુકસાન પામીને કોઈ મર્યું હોય, એવું આ વાવાઝોડામાં ક્યાંય બન્યું નહીં. એટલે આ જે જગદીશ ચંદ્ર બોઝ હતા, એમણે કીધું કે છોડની અંદર પણ જીવ છે. એટલે એ આપણને મહેસૂસ કરે છે, આપણને સ્પર્શ કરે છે અને આપણા અસ્તિત્વની નોંધ લે છે. આવું પ્રકૃતિમાં મેં ઘણીવાર જોયું છે. વૃક્ષ છે ને, વૃક્ષ એ આપણે ઘરે હોય ને, આપણે જતા હોય ને ત્યારે આપણે ટાટા કહેતું હોય, આપણે આવીએ ને ત્યારે આનંદથી હરખાતું હોય. વૃક્ષની અંદર સ્પંદન છે, સાબિત થયું છે. વૃક્ષની અંદર અમુક ડિસ્કવરી, જ્યોગ્રાફી અને કેટલાક વનસ્પતિ શાસ્ત્રીઓએ એવું જોયું કે એની અંદર કોઈક વેવ્સ નીકળે છે, કોઈ સ્પંદન એમની અંદર મહેસૂસ થાય છે. અમુક ઇન્સ્ટ્રુમેન્ટ વડે, અમુક પ્રકારના જે ગ્રાફ જોયા ત્યારે કોઈ હથિયારો, કોઈ કઠિયારો એની પાસે જાય છે ત્યારે અમુક સ્પંદન, અમુક વેવ્સ એની અંદર જોવા મળે છે. એ ભયના વેવ્સ છે. જ્યારે એક એવું ઉદાહરણ પણ જોવામાં આવ્યું છે કે એક માણસે એક વૃક્ષ વાવ્યું હતું અને પછી વર્ષો સુધી બહાર રહ્યો હતો, અને વર્ષો પછી એ જ્યારે 90 વર્ષનો હતો ત્યારે એમને એ વૃક્ષ પાસે લઈ જવામાં આવ્યો, ત્યારે વૃક્ષની અંદરથી મોટે ભાગે જે સ્પંદન નીકળતું, એને પાણી પાતાવ્યું ત્યારે જે સ્પંદન વેવ્સ નીકળતા, એને જ્યારે સરસ પવનની લહેરો આવતી હોય અને જે ખુશીનું અને સુખનું સ્પંદન કે વેવ્સ નીકળતા, એવા વેવ્સ એની અંદર જોવા મળ્યા જ્યારે ઓલો વૃદ્ધ માણસ, એનો વાવનારો માણસ, એનો જનક માણસ એની પાસે આવ્યો ત્યારે. અહીંયા પણ એવું મેં જોયું છે. માનો કે આ અમારી આસપાસ ખેતરના આંબાના જે અમારા જે ખાવા પીવાના, બેસવાના, આરામ કરવાના જે વૃક્ષો છે, દર વર્ષે આ વૃક્ષની અંદર જેટલી અદ્ભુત કેરી હોય ને, એટલી કેરી કદાચ જ્યારે આપણે કોઈ એની પાસે જતા ન હોય એવા વૃક્ષ પાસે ન હોય. ઘણી વખત આપણને, આપણા ખેડૂતની ઘરે ખૂબ જરૂર હોય કે મારે આ વર્ષે આવકની ખૂબ જરૂર છે, દીકરીના લગ્ન છે કે કોઈ પણ ખર્ચ કરવાનો છે, ત્યારે એના ખેતરની અંદરથી ઉત્પાદન બહુ સારું મળે છે. એ ઉત્પાદન આપે છે, આ મહેસૂસ કરે છે આપણને, પૂર્વજન્મના આપણા સાથીઓ છે આ કોઈના કોઈ. એટલે વૃક્ષની અંદર એવો એક અહેસાસ જોવા મળે છે. ક્યારે સૂતા હોય, અમારા મજૂર અહીં સૂતા હોય, ખાઈ પીને આરામ કરતા હોય, ઉપર કેરી ભરી હોય, ગમે એવો પવન હોય, એ કેરી કોઈ માણસની ઉપર નથી પડતી, ખમી જાય છે વૃક્ષ. એ કેટલું ખમતું હશે. માનો કે આ વાવાઝોડું હતું ત્યારે એક અહીંયા એક દ્રશ્ય જોવા મળ્યું, હું હમણાં બતાવું છું. મારી જે મકાન છે, એક પતરાનો શેડ છે, એની ઉપર ક્યાંય એની ડાળો ન પડી, આસપાસ બધા વૃક્ષો ઉખડી ગયા છે. અને અમુક ચમત્કારિક રીતે મેં આની પહેલાંના જે વિડીયામાં એક વડલાનું બતાવ્યું હતું, એવું અહીંયા પણ મને જોવા મળ્યું છે. એટલે વૃક્ષ આપણને સ્પંદન કરે છે. વૃક્ષને આપણે જ્યારે ગાળો દઈએ ને તો વૃક્ષ સુકાઈ જાય પણ ખરું. વૃક્ષને અમારા એક ભાઈ હતા અહીંયા, એ એક એગ્રીવાળા માણસને લઈને જાય, ખેડૂત હતા અને થોડાક વિકસિત માણસ હતા, થોડાક આધુનિક ને શિક્ષિત અને પૈસાવાળા માણસ હતા. એ લઈ જાય બગીચામાં એ એગ્રીકલ્ચરવાળા માણસને, એ નહીં કે ભાઈ જો આમાં કેમ કેરી નથી આવતી, આ મને પોસાય નહીં, આનું હવે કુવાડો મારીશું, આવતી વર્ષે જો આ કેરી ન આવી તો. બીજે વર્ષે પણ જેની ઉપર કુવાડો મારવાની વાત કરતા હોઈએ, એ વૃક્ષ પોસાય નહીં, પુલકિત ન થાય. એ માણસ મને ખબર છે લગાતાર 3 વર્ષ સુધી કુવાડા મારવાની વાત કરી, કાને હવે હું કુવાડો મારી દઈશ, અને વૃક્ષ આવતા બંધ થઈ ગયા. પછી કુવાડો જ મારવો પડ્યો. મને ખબર છે અમારા ગામમાં પહેલો વહેલો બગીચો એ ભાઈનો કપાણો હતો, અને એ જ્યારે લાકડાઓ ટ્રેક્ટરમાં જતા હતા ને ત્યારે મને એ શબ્દો યાદ આવ્યા એ માણસના, કે આ માણસ 3 વર્ષથી કહેતો હતો કુવાડો મારીશ, કુવાડો મારીશ, કુવાડો મારીશ. કોઈ આપણો દીકરો હોય, છોકરો હોય નાનો, એને સતત તમે ડરાવો, સતત એને એમ કહો, માથે આમ તલવાર રાખીને એને એની, તો એ માણસ વિકસે નહીં, એ રાફો ન થાય, મજબૂત ન થાય. એમ એને પણ વૃક્ષને પ્રેમના સ્પંદનો એ મહેસૂસ કરે છે, ઓળખે છે આપણને. એટલે વૃક્ષ છે એ પ્રકૃતિ છે, અને પ્રકૃતિ અહેસાસ છે, એને
એને સ્પંદન છે, એને લાગણી છે, એને સંવેદનાઓ છે, એને બદલે એને આંખ કાન ઇન્દ્રિયો નથી, પણ સ્પંદન તો 100% છે. વૃક્ષ આપણને મહેસૂસ કરે છે, આપણને પણ પ્રકૃતિ મહેસૂસ કરતી હોય. માનો કે આ પ્રકૃતિની અંદર માણસ હોય, ખેડૂત હોય, આવડી મોટી આફત આવી છે તો આત્મહત્યા કરી જવો જોઈએ ને ખેડૂત, હતાશ થઈ જવું જોઈએ, નિરાશ થવું જોઈએ ને, પણ નથી થતો. કારણ કે ખેતરમાં આવે અને આ વૃક્ષ એને મહેસૂસ કરે છે, એને પ્રેમ કરે છે, એ વૃક્ષને પ્રેમ કરે છે, પરસ્પર એકબીજાનું ચૈતન્યની આપલે થાય છે અને જીવવાનું નવું ચેતન મળે છે, નવું જીવન મળે છે, અને ખેડૂત આરામથી જીવે છે, હતાશ નથી થતો, દુઃખી થાય છે પણ પાછો મજબૂત થઈને ઊભો થઈ જાય છે. આ પ્રકૃતિ આપણને સતત અને સતત આપણને મહેસૂસ કરે છે, આપણે પણ પ્રકૃતિને મહેસૂસ કરવી જોઈએ. અત્યારે જે હું વાત બતાવું છું તમને, એ જો આ વૃક્ષ છે, આ વૃક્ષ છે અને એકદમ અડી ગયેલું છે જુઓ અહીંયા, અને ડાળો કાંઈ નાની સૂની નથી, બહુ મોટી ડાળો છે આ ડાળો, અને એકદમ ઊંચું વૃક્ષ છે. આ પૂર્વ દિશા છે, આ આમ ઊંડા આવ્યું છે, આ બાજુથી પવન હતો, અને આ વૃક્ષ આની ઉપર પડી જવું જોઈએ, આની ઉપર પડવું જોઈએ, આટલું નજીક છે આ વૃક્ષ, એની ઉપર પડવું જોઈએ, પણ એ પડ્યું જ નહીં. બોલો જુઓ, જો આ વૃક્ષ આની ઉપર પડ્યું હોય આવડું મોટું ડાળો તો ઘણું બધું ઇન્જરી થાત, મકાન આ બધું પડત. આ એક આવીશ. બીજી વાત, આ ડાળા પવન આ બાજુથી આમ હતો, આ ડાળા એની ઉપર પડવા જોઈએ, આ શેડ ઉપર, આ શેડ નીચે પડવો જોઈએ, પણ એ બધી ડાળો, ઘણી બધી ડાળો ભાંગી, પણ એ અહીંયા પડી, અહીંયા પડી છે, આ બધી કાપી લીધી ડાળો, આની ઉપર પડી હતી. એવી જ રીતનું સામું જોડ્યું વૃક્ષ, જો આ ડાળ આ મારી આંગળી અડે, આ ડાળ પણ આની ઉપર પડવી જ જોઈએ, એ આમ પડી. એવી જ રીતનું આ ત્રીજું વૃક્ષ, આ બહુ હેવી વૃક્ષ છે, આ ખરેખર જો આમ પડ્યું હોય તો આ ભાગ લઈ લેત, આખો આ બધું પાડત, એ નથી પડ્યું. વિચાર કરો, આ વૃક્ષ આમ પડ્યું છે, પાછું પહેલું વૃક્ષ છે એ આમ પડ્યું છે, એટલે એણે ટૂંકમાં વૃક્ષોએ પણ ધ્યાન રાખ્યું વાવાઝોડા વખતે, કે એણે વસ્તુને બચાવી છે, આને અને આ મકાનને આટલી જ અંતર છે, છતાંય એને અડ્યું નથી. આ વૃક્ષ એ જ છે, એક વખત આ મકાન બનાવવામાં બધાય કે આ વૃક્ષને કાપો કાપો કાપો, અને મેં આ વૃક્ષને કાપાવવા નહોતું દીધું. આજે એ વૃક્ષ આ મકાન ઉપર ન પડ્યો, આવડી મોટી ડાળો હતી, આવડો મોટો પવન હતો. આ પવન કેવો હશે તમે વિચાર કરો, કે એક જો આ જુઓ તમે, આ ખાલી એનો ખૂટો અડી અડી, અને આ ખૂટો અડવાથી પેલી ડાળની ઉપલી છાલ કાઢી નાખી છે, છાલ નહીં પણ પાક્કું લાકડું કાઢી નાખ્યું છે, ખાલી હલી હલી એક ખીપ્પો એને અડે છે, માત્ર ખીપ્પો. વિચાર કરો, ડાળોને ડાળો ઊંધી ભરી ગઈ છે, જો આ એની આગળની કલમમાં જો આ ડાળો ઊંધી પડી છે, મોટી મોટી મોટી. એટલે મિત્રો, આ ઘણાને એવું લાગે કે આ સાહેબ એમ ગમે એમ કરીને અને ફિટ કરે છે, પણ ફિટ નથી કરતો હું. આ પ્રકૃતિની એક જોવા જેવી અદ્ભુત વાતો છે, આવી તો વાતો મેં બહુ મહેસૂસ કરેલી છે. આ ચમત્કાર નથી, પણ આ બધી વસ્તુઓ એવી છે કે આપણે એને ઓળખીએ, મહેસૂસ કરીએ, તો આવું બધું જોવા મળે પ્રકૃતિની અંદર. પ્રકૃતિમાં ચૈતન્ય છે, ખંડિત થયેલો માણસ પ્રકૃતિ પાસે જઈને બેસે ને તો નવપલ્વિત થઈ જાય. હું અત્યારે પ્રકૃતિ પાસે બેઠો છું, સાંજનો સમય છે, આજે 23 તારીખ છે. આ વિડીયો હું અત્યારે અપલોડ નહીં કરી શકું, કારણ કે અહીં નેટ નથી, જૂનાગઢ જઈને અને વાઈફાઈમાંથી કરીશ. પણ હું અત્યારે જે શાંતિથી બેઠો છું, સરસ મજાનો પવન આવે છે, સરસ મજાનું અફલાતું નુકસાન થયું છે, પણ છતાંય અંદરથી આમ આનંદ છે. નુકસાનનો આનંદ નથી, પણ પ્રકૃતિનો આનંદ છે. કારણ કે આપણે ખંડિત થયેલો માણસ હોય ને, ખંડિત થયેલો માણસ એ પ્રકૃતિ પાસે જઈને બેસે ને નવપલ્વિત થઈ જાય, ખીલી જાય. ભાંગી ગયેલો માણસ પાસે ઊભો કરે પ્રકૃતિ, એની પાસે ચૈતન્ય છે, એ નવસર્જન કરે છે, નવપલ્વિત કરી આપે છે, ખંડિત થયેલાને નવસર્જિત કરે છે. એમાં ચૈતન્ય તો માણસ પાસે છે, પણ માણસનું ચૈતન્ય કેવું છે? હુંથી, અહંકારથી, અહમથી ડખોડાયેલું છે આ ચૈતન્ય. અને પ્રકૃતિનું ચૈતન્ય નિર્મલ છે. એની પાસે જઈને બેસીએ ને, નદી પાસે જઈએ, પહાડ પાસે જઈએ, સમુદ્ર પાસે જઈએ, આકાશને જોઈએ, આ બધા આપણને કંઈકનું કંઈક આપે. આકાશને જોઈએ એટલે આમ
વિશાળતાનો ગુણ આવે, જબરજસ્ત, કેવડી અનંતતા, વિશાળતા, અનંતો વિશાળતા. પહાડને જોઈએ તો આમ દ્રઢતાનો વિચાર આવે, આપણને ગુણ મળે. કેવડો ગિરનાર પહાડ, આ બધા પહાડો હજારો તોફાનો આવ્યા છતાંય ટેકા છે, એની કાંકરી હેલી નથી, અડગ છે. આ ગુણ મળે આપણને. 100 વર્ષ પહેલાં, 500 વર્ષ પહેલાં, 1000 વર્ષ પહેલાં, 500 વર્ષ પહેલાં, 5000 વર્ષ પહેલાં ગિરનાર તો હતો જ, અડગ છે. પહાડો પાસેથી અડગતાનો ગુણ મળે, વૃક્ષ પાસેથી પરોપકારતાનો ગુણ મળે, સમુદ્ર પાસેથી અફાટતાનો ગુણ મળે, ગહનતાનો ગુણ મળે, નદી સરિતા પાસેથી તરોતાજા થઈને વહેતું રહેવાનો ગુણ મળે. ક્યાંય ઊભવું નહીં, કોઈ દુઃખ હોય, કોઈ સુખ હોય, ઓન હોલ્ડ ટકવું. નદી ચાલતી ચાલતી વિચારે કે બસ અહીંયા સારી રમણીયતા આવી, અહીંયા રોકાય રોકાઈ જાઉં, એ રોકાય નહીં, ચાલતી રહીએ. અને ચાલતી રહીએ, ચાલતી રહીએ છીએ એટલે એ સમુદ્રને મળે છે, ચરતી ચરતો. એ અટકી હોત તો, એ ક્યાંક રોકાઈ ગયું હોત તો ગંધાઈ જાત. તરો તાજા રહેવું હોય તો પરિવર્તનને સ્વીકારીએ. સમુદ્ર પાસેથી વિશાળતાનો ગુણ મળે, કેવડું મોટું દિલ. કોઈ પથ્થર ફેંકે, કોઈ ફૂલ ફેંકે, છતાંય એ તો પોતાના ગર્જનમાં ગુંજતો ગુંજતો ગીતો ગાય. કોણ આવ્યું, કોણ ગયું, ખાબોચ્યું હોય તો, ખાબોચ્યામાં પથ્થર ફેંકીએ તો ડખોળાઈ જાય, હલબલી જાય, ઘાંઘો થઈ જાય, એને કંઈ ન થાય. સમુદ્રને જોઈએ ને ત્યારે આમ મજા આવે, કલાકો સુધી સમુદ્રને બેઠા 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 જોતું જ રહેવાનું મન થાય. આ પ્રકૃતિ એવી છે. અત્યારે હું અહીં બેઠો છું એટલો અંદરથી આનંદ આવે છે. જ્યારે કોઈને હોય ને પ્રકૃતિ સાથે બેઠા હોઈએ ત્યારે એવા આપણા અતીતમાં, એવા આપણા જીવનના સુખ દુઃખના પ્રસંગોમાં, અને ક્યારેક એકદમ શૂન્ય ભાવે માત્ર આનંદમાં ડૂબી અને એકદમ પોતાની જાતને મહેસૂસ કરીએ, નિજાનંદી થઈ જઈએ છીએ. અસ્તુ. જય હિન્દ. જય ભારત.